મ્યુઝ હાઈસ્કૂલના યુટ્યુબ ચેનલ ઉપર આપનું સ્વાગત છે મિત્રો. લાસ્ટ આપણે યુનિટ નંબર 3 રીડ 1 પૂર્ણ કર્યો હતો. હવે યુનિટ નંબર 3 નો રીડ 2 સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ ચોપડીની અંદર પેજ નંબર 31 ઉપર આ યુનિટની એક્સરસાઇઝ આપેલી છે. કુલ 5 એક્સરસાઇઝ આપેલી છે, એનામાંથી આજે આપણે છે એ 3 એક્સરસાઇઝ જોશું. તો સૌથી પહેલા એક્સરસાઇઝ છે શોર્ટ મેડિટેશન. મેડિટેશન એટલે ધ્યાન ધરવું, તો એની આપણે શરૂઆત કરીએ. શોર્ટ મેડિટેશન 1, જેની અંદર આપણે જોઈએ કે શોર્ટ મેડિટેશન 1ની અંદર આપણે કઈ બાબતો છે ધ્યાનમાં લેવાની છે. તો શોર્ટ મેડિટેશન 1, મેક યોર સેલ્ફ કમ્ફર્ટેબલ એન્ડ ક્લોઝ યોર આઈઝ. કમ્ફર્ટેબલ, આરામદાયક પરિસ્થિતિમાં બેસો, એન્ડ ક્લોઝ યોર આઈઝ, આંખો બંધ કરો. બીજો પોઈન્ટ, ચૂઝ અ વર્ડ દેટ સિમ્બોલાઇઝ, એવા શબ્દની પસંદગી કરો જે સૂચવે છે આપણને કામનેસ ટુ યુ, હાર્મની, ટ્રેન્ક્વેલિટી, સેરેનિટી, પીસ, રિલેક્સ. આ 5 શબ્દોમાંથી છે કોઈ એક શબ્દ એવો આપણને છે એ સિમ્બોલાઇઝ કરવાનું છે, જેનાથી આપણને છે રાહત, શાંતિ, સુસંવાદિતતા, તદ્દન શાંતિ મળતી હોય એવું આપણે છે એ ધારવાનું છે. બરાબર, પહેલો પોઈન્ટ છે મેક યોર સેલ્ફ કમ્ફર્ટેબલ એન્ડ ક્લોઝ યોર આઈઝ, આરામદાયક પરિસ્થિતિમાં બેસો, આંખો બંધ કરો. ચૂઝ અ વર્ડ દેટ સિમ્બોલાઇઝ કામનેસ ટુ યુ, હાર્મની, ટ્રેન્ક્વેલિટી, સેરેનિટી, પીસ, રિલેક્સ. મેડિટેટ ઓન યોર ચૂઝન વર્ડ, ત્રીજો પોઈન્ટ. અને જે શબ્દ આપણે પસંદ કરેલો છે એના પર છે ધ્યાન ધરો. મેડિટેટ ઓન યોર ચૂઝન વર્ડ, વિઝ્યુલાઇઝ, અને એવી ધ્યાનમાં લો એ વસ્તુ આપણા નજરમાં આવી લો છે, આવી જોઈએ. વિઝ્યુલાઇઝ સીન્સ દેટ ટાઈન વિથ ધ વર્ડ ઓર બિલ્ડ અપ મેન્ટલ ઇમેજીસ દેટ ઇલ્યુસ્ટ્રેટ ધ વર્ડ. આપણા મગજની અંદર જે મેન્ટલ ઇમેજીસ છે એ ઉદ્ભવવા જોઈએ, જે ઇમેજીસ દ્વારા આપણને શાંતિ મળતી હોય, રાહત મળતી હોય, સુસંવાદિતતા, એવા ઇમેજીસ છે આપણા મગજની અંદર છે એ ઉદ્ભવવા જોઈએ, ઇલ્યુસ્ટ્રેટ. યુ કેન ઓલ્સો સ્પેન્ડ સમ ટાઈમ ઇમેજિંગ દેટ ઇટ વુડ ફીલ લાઇક ઇફ યુ એક્સપિરિયન્સ હાર્મની ઓર ટ્રેન્ક્વેલિટી ઇનસાઇડ યોર સેલ્ફ. અને થોડોક સમય પસાર કરો, સ્પેન્ડ સમ ટાઈમ, અને એવી કલ્પનાઓ કરો કે હવે તમને છે હાર્મની, સુસંવાદિતતા, ટ્રેન્ક્વેલિટી, એકદમ શાંતિ, કામનેસ એ આપણને છે એ અનુભવ કરી રહ્યા છે ઇનસાઇડ યોર સેલ્ફ, આપણી અંદર એવો આપણે છે મહેસૂસ કરવાનું છે. અને આ એક્સરસાઇઝનો છેલ્લો પોઈન્ટ, ઓપન યોર આઈસ અગેન, ફરી પાછો તમારી આંખો ખોલો. બરાબર, તદ્દન સહેલી એક્સરસાઇઝ છે આ શોર્ટ મેડિટેશન 1. સૌથી પહેલાં આરામદાયક પરિસ્થિતિમાં બેસો એન્ડ ક્લોઝ યોર આઈસ. પછી આ 5 શબ્દો પસંદ કરો, હાર્મની, ટ્રેન્ક્વેલિટી, સેરેનિટી, પીસ એન્ડ રિલેક્સ. અને એનામાંથી છે કોઈ પણ શબ્દો ઉપર છે એ ધ્યાન ધરો, અને એવા દ્રશ્યો આપણા મગજમાં ઉપજવા જોઈએ જેનાથી છે આપણને શાંતિ મળતી હોય, અને થોડાક સમય માટે છે આ પરિસ્થિતિમાં પસાર કરો. એન્ડ ઓપન યોર આઈસ અગેન, આ શોર્ટ મેડિટેશન 1. હવે આપણે શોર્ટ મેડિટેશન 2 જોઈએ. શોર્ટ મેડિટેશન 2, પહેલો પોઈન્ટ, પીક અ મટીરિયલ, એવો કોઈ મટીરિયલ લેવો, પીક એટલે ઉપાડવું, સચ એઝ ડ્રેસ ફેબ્રિક, કોઈ ડ્રેસ ફેબ્રિક હોય, અ સ્ટોન, પથ્થર હોય, અ પીસ ઓફ વુડ, લાકડાનો ટુકડો, ઓર એનીથિંગ દેટ અપીલ્સ ટુ યુ, જે આપણે મહેસૂસ કરી શકતા હોઈએ. બીજો પોઈન્ટ શોર્ટ મેડિટેશન 2માં, વિથ યોર આઈઝ ક્લોઝડ એક્સપ્લોર ધ ટેક્સચર, ટેક્સચર એટલે રચના, અને એની રચનાને સમજવાની કોશિશ કરો ઓફ ધીસ મટીરિયલ. અને ત્રીજો પોઈન્ટ, સ્પેન્ડ એટલીસ્ટ 2 મિનિટ્સ ડુઈંગ ધીસ, અને 2 મિનિટ સુધી છે એ આ પ્રક્રિયા કરતા રહ્યો. તદ્દન સહેલા છે શોર્ટ મેડિટેશન 1 એન્ડ શોર્ટ મેડિટેશન 2. શોર્ટ મેડિટેશન 2ની અંદર શું છે, કોઈ પણ આપણે મટીરિયલ લેવાનું છે, ડ્રેસ ફેબ્રિક છે, એ લાકડાનો ટુકડો છે કે પથ્થર છે, જેને આપણે મહેસૂસ કરી શકતા હોઈએ એવો મટીરિયલ લેવાનું છે, આંખો બંધ કરો, એના ટેક્સચરને, એની રચનાને છે એ એક્સપ્લોર કરો. એન્ડ સ્પેન્ડ એટલીસ્ટ 2 મિનિટ્સ ડુઈંગ ધીસ, અને 2 મિનિટ સુધી છે આ કામ કર્યા રહો.
अभिजी एक्सरसाइज, त्रीजी एक्सरसाइज, गिव योर ब्रेन ऑक्सीजन हिट, तमारा मगज ने ऑक्सीजन हिट आपो, बराबर पूरतो ऑक्सीजन मगज सुधी पहुँचे ए प्रकारना कार्य करो. हाफ द प्रॉब्लम विथ बींग स्ट्रेस एंड अनेबल टू कॉन्सेंट्रेट प्रॉपरली इज दैट यू डोंट ब्रेथ डीपली इनफ टू सप्लाय योर ब्रेन विथ सुफिशियंट ऑक्सीजन. बराबर तो जो आ वाक्य में शूँ कहेवामां आवे छे के मोटा भागनी समस्याओ छे ए समस्यानो अर्धो भाग तो एटला माटे होय छे के आपणे छे कोई वस्तु पर कॉन्सन्ट्रेट फोकस नथी करी शकता. એનું કારણ શું છે કે આપણે શ્વાસ છે ડીપલી ઊંડાણપૂર્વક લેતા નથી, જેનાથી શું થાય છે આપણા મગજને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતું નથી. સુફિશિયન્ટ, પૂરતું, ઇનફ. વેન વી ગેટ સ્ટ્રેસ્ડ વી ટેન્ડ ટુ હોલ્ડ અવર બ્રેથ ઓર ઓનલી બ્રેથ ઇન અ શેલો વે. જ્યારે આપણે ટેન્સ્ડ, મૂંઝવણમાં મુકાઈએ છીએ, સ્ટ્રેસ્ડ, બરાબર, જ્યારે આપણે છે એ તણાવયુક્ત પરિસ્થિતિમાં આવી જઈએ છીએ ત્યારે આપણે શું કરીએ છીએ, આપણે શ્વાસ છે માત્ર ઉપર છલા લઈએ છીએ. બ્રેથ ઇન અ શેલો વે, એ પૂરતો ઓક્સિજન મળતો નથી એવી રીતે આપણે શ્વાસ લેતા નથી, કારણ કે આપણે એ તણાવયુક્ત પરિસ્થિતિમાં હોઈએ છીએ. યુઝિંગ ઓનલી ધ ટોપ પાર્ટ ઓફ અવર લંગ્સ, લંગ્સ એટલે થશે ફેફસાઓ, એનો માત્ર ને માત્ર છે ઉપરના ભાગનો જ આપણે ઉપયોગ કરીએ છીએ. હવે મગજને પૂરતો ઓક્સિજન મળી રહે એના માટે આપણે શું કરવાનું છે, ઇન ઓર્ડર ટુ ડીપન યોર બ્રેથિંગ એન્ડ ગેટ ઓક્સિજન ઓલ ધ વે અપ ઇન ટુ ધ બ્રેઇન અગેઇન, ડુ ધ ફોલોઈંગ એક્સરસાઇઝ ફોર 2 મિનિટ્સ. મગજને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે એના માટે છે કેટલાક પોઈન્ટ આપેલા છે, એક્સરસાઇઝ આપણને કરવાની છે. પહેલો પોઈન્ટ, રબ બોથ યોર હેન્ડ્સ ટુગેધર ફોર મુમેન્ટ્સ ટુ ક્રિએટ એનર્જી. એનર્જી એટલે ઉર્જા, ક્રિએટ એનર્જી, ઉર્જા ઉત્પન્ન કરવા માટે તમારા બંને હાથને ઘસો. રબ બોથ ઓફ યોર હેન્ડ્સ, રબ બોથ યોર હેન્ડ્સ, બંને હાથને ઘસો, એનાથી શું થશે તો ઉર્જા ઉત્પન્ન થશે, ક્રિએટ એનર્જી. પ્લેસ યોર પામ, પામ એટલે હથેળી, ઓન ધ ટોપ ઓફ ધ અધર, ઓન ધ એરિયા જસ્ટ બિલો યોર નેવલ. નેવલ એટલે થશે નાભી, અને એવી રીતે આ હથેળી રાખો ઓન ધ ટોપ ઓફ ધ અધર એરિયા જસ્ટ બિલો ધ નેવલ. નેવલની નીચે છે એ હથેળી રાખો, નેવલ એટલે થશે નાભી. બ્રેથ કોન્શિયસલી અને સજાગ રીતે શ્વાસ લ્યો ઇન ટુ યોર બેલી, બેલી એટલે અહીંયા થશે પેટ. મેકિંગ યોર પામ રાઇઝ એવરી ઇન બ્રેથ, અને એવી રીતે આપણે શ્વાસ લઈએ કે દરેક શ્વાસની સાથે છે આપણે મહેસૂસ કરી શકીએ આપણી હથેળી છે આમ અદર થતી હોય, રાઇઝ. ઇમેઝાઇન બ્રેથિંગ ઓક્સિજન ઇન ટુ યોર બ્રેઇન, અને એવી કલ્પના કરો કે ઓક્સિજન છે એ તમારા મગજ સુધી એ પહોંચે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ 3 એક્સરસાઇઝ આપણે જોઈ, શોર્ટ મેડિટેશન 1, શોર્ટ મેડિટેશન 2, અને મગજની અંદર ઓક્સિજન હિટ છે એ પહોંચાડવાની 3 એક્સરસાઇઝ જોઈ. નેક્સ્ટ વિડીયોમાં છે આપણે આ યુનિટ પૂર્ણ કરીશું અને 2 એક્સરસાઇઝ જોશું. થેન્ક યુ.